મિત્રો, નમસ્કાર. હું કલ્યાણી વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં અંતિમોને ચાલુ સ્વાગત કરું છું. સેમેસ્ટર બે લેક્ચર નંબર 31 ધોરણ 3 વિષય અંગ્રેજી. હવે માનની નંબર 9 છે. વોટ આર ધીસ, બરાબર, એટલે કે આ શું છે. ધીસ ભણે આપણે પ્રશ્ન જવાબ જોવાના છે, બરાબર. ધીસ અને ધોસ એટલે કે વોટ વાળા પ્રશ્ન જવાબો આપણે જોશું. વોટ એટલે શું એવો અર્થ થાય છે, બરાબર. જ્યારે કોઈ વસ્તુ વિશે આપણને ખ્યાલ ના હોય અને આપણે શું દ્વારા પ્રશ્ન પૂછીએ ત્યારે વોટનો ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે 5 વાક્ય જોઈ ગયા છીએ. તો આજે બીજા 5 વાક્ય જોવાના છે. તમને પેજ નંબર 40 ઉપર તમે જોઈ શકો છો, 40-41 ઉપર તમને ઘણા બધા અલગ અલગ ચિત્રો આપેલા છે. હવે એ ચિત્રો જોઈને તમારે આ વોટ વાળા પ્રશ્નના જવાબ આપવાના છે. તો છઠ્ઠું શું છે, વોટ આર ધીસ, આ શું છે. બનાનાસ ઓર ચીઝ તમને ચિત્ર આપેલું છે, બરાબર. ચિત્ર શું, તો કે કેળા, કેળાનું કે મરચાનું. ચીલી એટલે મરચા થાય ને, બનાના એટલે કેળા થાય. આ ચિત્ર જુઓ, તમને અહીંયા કેળા બતાવેલા છે એટલે તમારે લખવાનું ધીસ આર બનાના, એટલે કે આ કેળા છે, બરાબર. હવે પ્રશ્ન 7, વોટ આર ધોઝ, પેલું શું છે. વોટ આર ધોઝ, પેલું શું છે. હેન્સ ઓર ક્રોસ, ક્રો એટલે કાગડા, કાગડા છે કે મરઘી છે. અને તમને શું દેખાય છે, તો કે હેન એટલે મરઘી. તો લખવાનું ધોઝ આર હેન્સ, એટલે પેલી મરઘીઓ છે. પ્રશ્ન 8, વોટ આર ધીઝ, આ શું છે. બુક્સ ઓર બેગ્સ, હવે તમે જોઈ શકો છો ચિત્ર તમને બુક નું દેખાય છે, બુક બતાવેલી છે, બરાબર. ધીઝ આર બુક્સ, આ ચોપડીઓ છે. પ્રશ્ન 9, વોટ આર ધોઝ, પેલું શું છે. વોચીસ ઓર બેંગલ્સ, એટલે ઘડિયાળ છે કે બંગડીઓ છે. હવે ચિત્રમાં જુઓ, તમને અહીંયા વોચ ઘડિયાળ દેખાય ને. તો આપણે જવાબમાં એમ જ લખવાનું કે ધોઝ આર વોચીસ, એટલે કે પેલી ઘડિયાળો છે. પ્રશ્ન 10, વોટ આર ધીઝ, આ શું છે. મેંગોઝ ઓર એપલ્સ, કેરી છે કે પછી સફરજન છે. તો ચિત્રમાં તમને કેરી બતાવેલી છે, મેંગો, એટલે જવાબ એવી રીતે આપવાનો છે કે ધીઝ આર મેંગોઝ, એટલે કે આ કેરીઓ છે. તો વોટ વાળા પ્રશ્નો પૂછેલા છે. ચિત્રમાં તમને જેનું ચિત્ર આપેલું છે અહીંયા ઓપ્શનમાં બે નામ આપેલા હોય તો જેનું ચિત્ર હોય એ નામ શોધી